નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજ વિશ્વનું સંઘર્ષમય અસ્તિત્વ છે, જીવન સંગ્રામ છે. વિશ્વનું કોઈ તત્વ, કોઈ પદાર્થ એવો નથી કે જ્યાં વિરોધ, સંઘર્ષ કે હુમલાઓનો સામનો ન કરવો પડ્યો હોય. નદીઓએ પોતાની નિરંતરતા, ગતિશીલતા અને જાળવી રાખવા માટે કેટલાય પહાડો, ખીણો તથા મેદાનોમાં થઈને પસાર થવું પડે છે અને કેટલાય અવરોધોનો સામનો કરવો પડે છે. બીજને વૃક્ષ બનાવવા માટે પૃથ્વીના કઠણ પડનો સામનો કરીને તેને તોડવું પડે છે. પોતાના વિકાસના ક્રમમાં કેટલાય અવરોધો સહન કરવા પડે છે. બરાબર એવી જ રીતે જીવનની ગતિશીલતા તથા કર્મશીલતામાં અવરોધોનો સામનો કરવો પડે છે. એ પણ સ્વાભાવિક છે કે કારણ કે તે વગર ગતિશીલતામાં તીવ્રતા, શક્તિ અને સ્ફૂર્તિ પેદા જ નથી થતી. મનુષ્ય તત્વના માર્ગમાં પ્રવાસીઓએ, આત્મલક્ષના જિજ્ઞાસુઓએ, જીવન યાત્રાના યાત્રિકોએ પોતાની ગતિશીલતા અને કર્મશીલતા જાળવી રાખવા માટે સામેથી થતા હુમલાઓ, ચેષ્ટાઓ તથા વિરોધોનો સામનો કરતા રહીને આગળ વધવું જરૂરી છે. પોતાના પુરુષાર્થ, અખંડ પરિશ્રમ તથા કર્મની ગતિને રોકવા ન જોઈએ, પરંતુ પોતાની જીવન નૌકાને આ હંસેલાઓ વડે સુખ દુઃખના મોજા ઉપર થઈને આગળ લઈ જવી જોઈએ. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1960, પેજ નંબર 4-5. જય ગુરુદેવ, જય ગુરુ.